गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? आज आपणे भणीशुं धोरण 3 માં વિષય હિન્દી, એમાં પ્રકરણ 4 આઈ દિવાળી। એટલે આઈ દિવાળી એટલે શું થશે એનો ગુજરાતી? દિવાળી આવી। આપણે ગયા તાસમાં શું જોયું? શાકભાજી વિશે આપણે જોઈ ગયા। શાકભાજીમાં કયા કયા શાકભાજી આપણે ખાઈએ છીએ તેના વિશે આપણે સમજી ગયા। હવે આ પાઠમાં આપણે જોઈશું દિવાળી વિશે। દિવાળીનો તહેવાર છે એ કેટલા દિવસનો હોય છે? 5 દિવસનો હોય છે। દિવાળીનો તહેવાર ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, નવ વર્ષ અને ભાઈ બીજ આ 5 દિવસનો તહેવાર છે। દિવાળીનો તહેવાર છે એ હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર છે। દિવાળીના તહેવારમાં આપણે શું કરીએ છીએ? તો કે નવા નવા કપડાં પહેરીએ છીએ, ફટાકડા ફોડીએ છીએ, બાળકોને મીઠાઈ ખાવાની અને ફટાકડા ફોડવાની ખૂબ જ મજા આવે છે। બધા જ સવારમાં વહેલા વહેલા નાહી ધોઈ અને સૌથી પહેલાં મંદિરે જાય છે, વડીલોના આશીર્વાદ લે છે। આમ દિવાળીનો તહેવાર છે એની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે। દિવાળીનો તહેવાર આવે એટલે મમ્મી ઘર આખા ઘરની સાફ સફાઈ કરે છે અને ઘરને રંગ રોગાણ કરાવે છે, નવી નવી વસ્તુઓ ખરીદે છે, પછી નવા નવા વાસણો ખરીદે છે। આમ દિવાળીનો તહેવાર છે એ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। દિવાળીએ આપણે શું કરીએ છીએ? રંગોળી પૂરીએ છીએ અને આખા ઘરને રોશનીથી શણગારીએ છીએ। આંગણે આપણે સુંદર દીવા પ્રગટાવીએ છીએ। પછી મમ્મી શું બનાવે છે? નવી નવી મીઠાઈ બનાવે, ફરસાણ બનાવે। આપણે ઘરે બધા મહેમાન આવે છે, આપણે બધાના ઘરે જઈએ છીએ બધાના આશીર્વાદ કરવા અને નૂતન વર્ષ અભિનંદન કરવા માટે। તો દિવાળીનો તહેવાર છે એ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। બીજા કયા કયા તહેવારો આવે છે આપણે કહો તો? તો હોળી ધૂળેટી, પછી રક્ષાબંધન, ઈદ, જન્માષ્ટમી, ઉત્તરાયણ। અત્યારે કયો તહેવાર આવી રહ્યો છે? ઉત્તરાયણનો, બરાબર ને? તો બધા જ ખાબે હોય છે ઉત્તરાયણનો તહેવાર આવે એટલે ઉત્તરાયણનો તહેવાર આપણે કઈ રીતે ઉજવીએ છીએ? તો કે સવારથી નાના બાળકો નાના મોટા સૌ ધાબે ચડી જાય છે અને પતંગ અને ફીરકી લઈને પતંગ ચગાવવા માટે એ કાંઈકો છે એની ધૂમો સંભળાય છે આપણને, સંભળાય છે ને? પછી ઉત્તરાયણમાં મમ્મી શું બનાવે છે? તો કે મમરાના લાડુ, ચીકી, આમ બધી વસ્તુઓ બનાવે છે। પછી બોર, જામફળ, શેરડી ખાવાની મજા પડે છે। પછી ઈદનો તહેવાર, ઈદ છે એ મુસલમાનોનો તહેવાર છે પણ એ પણ આપણા દેશમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। પછી નાતાલ, 25 ડિસેમ્બરે નાતાલ આવે છે, તો નાતાલ છે કોનો તહેવાર? છે ખ્રિસ્તીઓનો તહેવાર છે, તો નાતાલનો તહેવાર પણ આપણા દેશમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। પછી સ્વાતંત્ર્ય દિવસ એટલે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી। પછી કયા તહેવારો આવે છે? તો કે રક્ષાબંધન, રક્ષાબંધનનો તહેવાર પણ આપણે શ્રાવણ મહિનામાં આવે છે અને એ બહેન છે એ ભાઈના હાથે રાખડી બાંધે છે અને ભાઈ તેને સરસ મજાની ગિફ્ટ આપે છે। તો આ રીતે આપણા દેશમાં તહેવારોની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે। હવે આપણે દિવાળીના તહેવાર વિશે જોઈશું। હવે બધા વિદ્યાર્થી મિત્રો ચોપડી ખોલો, તો ચોપડીમાં આપણે પેજ નંબર 37 કાઢ્યું બધાએ, કાઢો તો જો। હવે પ્રકરણ 4 આઈ દિવાળી એટલે કે દિવાળી આવી। આઈ દિવાળી, દિવાળી આવી, સાથે સાથે તમારે નોટબુકમાં આ હિન્દીમાં એક વખત અને એની સામે તમારે ગુજરાતીમાં લખવાનું છે। હું જે બોલું છું એ તમારે ગુજરાતીમાં પણ લખવાનું છે। ચાલો લખો તો બધા, સૌથી પહેલાં હિન્દીમાં લખો,
आई दिवाली आवी रीतना अल्प विराम करजो पछी अहीं लखो दिवाळी आवी लखू बधाए पाछू बीजी वखत लखो चालो बीजी नवी लीटी में आई दिवाली दिवाळी आवी पाछू बीजी वखत लखवानुं छे लखो चालो बधा आई दिवाली दिवाळी आवी पूर्ण विराम नए नए कपड़े बनवाए पहला सौथी पहला सेमा लखशू आपणे हिंदी में आवी रीते नए नए कपड़े बनवाए ले नवा नवा कपड़ा शिवड़ाव्या लखो बधा गुजराती चलो सौथी पहला हिंदी में लखो नए नए कपड़े बनवाए હવે એની સામે સામે ન સમાય તો નીચેની લીટીમાં લખજો નવા નવા કપડાં શિવડાવ્યા લખ્યું બધાએ હવે નીચે પાપા ખૂબ પટાખે લાયે એનું ગુજરાતી શું થશે પપ્પા ઘણા ફટાકડા લાવ્યા લખ્યું બધાએ પહેલાં હિન્દીમાં લખવાનું પાપા ખૂબ પટાખે લાયે પપ્પા ખૂબ ફટાકડા લાવ્યા ये फूलझड़िया जल रही है तमने जो न फावे तो आज खाली समझो मुझे गुजराती बोलूँ छू ते आती काल ना वीडियो में हूँ तमने आवी ज रीतना हिंदी अने एनी सामे हूँ तमने गुजराती लखीने बतावीश एमांथी तमारे लखवानुं छे अत्यारे जे विद्यार्थीओने आवड़े ए लखजो बाकीना विद्यार्थीओ आती कालना वीडियो में મારી સાથે લખશે યે ફૂલઝડિયા જલ રહી હે આ ફૂલકણીઓ સળગી રહી છે ફૂલકણી એટલે કે તારામંડળ આપણે જેને તારામંડળ કહીએ છીએ ને એ લખ્યું બધાએ सबके दिल को लूट रही है એટલે શું થશે એનું ગુજરાતી કે બધાના દિલમાં એમ કે ખૂબ જ બધાના એમ કે મનનો આનંદ લઈ રહી છે બધાના મન લૂંટી રહી છે એમ લખો બધાના મન લૂંટી રહી છે વહ એટમ બમ ફૂટ રહા હે એટમ બમ એટલે કે બોમ્બ એટલે કે તે બોમ્બ ફૂટી રહ્યો છે દીપુ મજા લૂંટ રહી હે એનું શું થશે ગુજરાતી દીપુ મજા લૂંટી રહી છે દીપુ મજા લૂંટ રહા હે એટલે કે દીપુ છે એ મજા લૂંટી રહ્યો છે દીદીને રંગોલી બનાવી એનું ગુજરાતી શું થશે કહો તો
दीदीए रंगोली बनावी। शू थशे एनुं? दीदीए रंगोली बनावी। हवे जुओ, मम्मी ने दीपमाला जलाई। दीपमाला एटले शू थशे? दीवानी हारमाला। शू थशे? दीवानी हारमाला एटले के मम्मीए दीवानी हार सळगावी, प्रगटावी, एम जलाई एटले प्रगटावी। मम्मी दिवाळी आवे એટલે આપણે જો બધે ઘરઆંગણે સુંદર મજાના દીવડા લઈએ છીએ ને આપણે, અને પછી સાંજે દીવડા ને મમ્મી પ્રગટાવે છે। હવે અહીંયા આઈ દિવાળી એટલે કે દિવાળી આવી। આઈ દિવાળી એટલે દિવાળી આવી, બે વખત લખવાનું છે, એક વખત અલ્પવિરામ કરીને અને છેલ્લે વાક્ય પૂર્ણ થાય ત્યાં પૂર્ણ વિરામ આવશે। જે વિદ્યાર્થીઓને આનું ગુજરાતી લખાઈ ગયું હોય એને પછી આ શબ્દાર્થ લખવાના છે પાકી બુકમાં નીચે। જો શબ્દાર્થ સમજી લઈએ આપણે, દિવાળી એટલે શું થશે એનું ગુજરાતી શું થશે દિવાળીનું? દિવાળી લખો બધાય, દિવાળી। પટાખે, પટાખે એનું શું થશે ગુજરાતી? ફટાકડા। પટાખે એટલે ફટાકડા। દિલકો, દિલકો એટલે શું થશે? મનને। દિલકો એટલે મનને। મજા, મજા એટલે શું થશે? આનંદ, મજા। હવે જુઓ આ બાજુ, નયે નયે, નયે નયે એટલે શું થશે? નવા, નવા। નયે નયે એટલે નવા, નવા। ફૂલઝડિયા એટલે ફૂલઝર, જુઓ ફૂલઝડિયા એટલે શું થશે? ફૂલઝર। પછી લૂંટ, લૂંટ એટલે એનું શું થશે ગુજરાતી? લૂંટી। પછી છેલ્લું દીપમાલા, દીપમાલા એટલે શું થશે? દીપમાળ એટલે કે દીવાઓની હારમાળ અથવા તો દીવાની હાર। શું થશે? દીવાની હાર। હવે જુઓ સ્વાધ્યાય, એમાં પ્રશ્ન એક, રિક્ત સ્થાનો કી પૂર્તિ કીજીએ એટલે કે ખાલી સ્થાનોને પૂર્ણ કરવાના છે, ખાલી જગ્યા આપી છે એ આપણે પૂરવાની છે। એમાં પહેલું, દિવાળી ખાલી જગ્યા માસ મે આતી હે, કોને આવડે છે? દિવાળી કોનસે માસ મે આતી હે?
तो दिवाली आश्विन मास में आती है। आश्विन मास मतलब महीनाओनो छेल्लो महीनो, बधा बार महीना जे होय छे, कार्तक, माक्षोर, पौष, महा, फागण, चैत्र, वैशाख, जेठ, अषाढ़, श्रावण, भादरवो अने आसो। आसो महीनो छे एने हिंदीमां आपणे शुं कहीए, आश्विन। शुं कहेवाय? आश्विन। तो दिवाळीनो तहेवार क्यारे आवे छे? आसो महीनामां, એટલે કે આશ્વિન માસ મે। આશ્વિન માસ કી અમાસ કે દિન આતા હૈ, એટલે કે આશો મહિનાની અમાસના દિવસે આવે છે દિવાળીનો તહેવાર। હવે બીજું, પાપા ખાલી જગ્યા લાયે। તો પાપા ક્યાં લાયે? આપણે પાઠમાં જોઈ ગયા ને, શું આવશે, કોને આવડે છે, આંગળી ઊંચી કરો તો। તો પાપા પટાખે લાયે, પટાખે। અત્યારે તમારે લખવાનું નથી, ખાલી સમજવાનું છે। આવતીકાલના તાસમાં હું તમને આખું પ્રકરણ ફરીથી આનું ગુજરાતી શબ્દાર્થ અને સ્વાધ્યાય હું તમને બોર્ડમાં લખીને સમજાવીશ, એમાંથી તમારે નોટબુક પાકી બુકમાં લખવાનું છે। અત્યારે ફક્ત તમારે સમજવાનું છે। તો પાપા પટાખે લાયે, પટાખે એટલે ફટાકડા, પપ્પા ફટાકડા લાવ્યા। હવે ત્રીજું, દીદીને રંગોલી બનાવી, દીદીને ક્યાં બનાયા? રંગોલી। પાઠમાં આપણે જોઈ ગયા ને, શું આવશે? તો દીદીને રંગોલી બનાવી, એટલે કે દીદીએ રંગોળી બનાવી। દિવાળીનો તહેવાર હોય એટલે મમ્મી દીદી સુંદર મજાની ઘરઆંગણે રંગોળી બનાવે છે, બનાવે છે ને, રંગોળીમાં સુંદર મજાના કલર પૂરે છે। તો ઘણા લોકો છે એ રંગોળી શેની બનાવે છે? ફૂલોથી બનાવે છે। પછી ઘણા લોકો છે એ રંગોળીમાં કઠોળ અને અનાજનો ઉપયોગ કરે છે, દાખલા તરીકે ઘઉં, ચોખા, મગ, અડદની દાળ, તુવેર દાળ, ચણાની દાળ, આ બધા અનાજ અને કઠોળની રંગોળી ઘણાય બનાવે છે। પછી ઘણા સુંદર મજાના ફૂલોની બનાવે છે, એમ ઘણા ઘણી જગ્યાએ અલગ અલગ રીતની રંગોળી બનાવવામાં આવે છે। હવે જુઓ ચોથું, દીપમાલા કિસને જલાઈ? તો શું આવશે એમાં? મમ્મી। દીપમાલા મમ્મીને જલાઈ। પાંચમું, ખાલી જગ્યા ફૂટ રહા હૈ, ક્યાં ફૂટ રહા હૈ? તો એટમ બમ, શું આવશે એમાં? એટમ બમ ફૂટ રહા હૈ। હવે છઠ્ઠું, નયે નયે કપડે બનવાએ, નયે નયે ખાલી જગ્યા બનવાએ, શું આવશે એમાં? કપડે, શું આવશે? કપડે, એટલે કે નવા નવા કપડાં સીવડાવ્યા। અત્યારે આપણે ખાલી સમજવાનું છે, આવતીકાલના તાસમાં હું તમને બોર્ડ વર્ક કરાવીશ, ત્યારે તમારે પાકી બુકમાં આખું સ્વાધ્યાય અને આ